બીજા દિવસે સાંજે વિશ્રામવાર પૂરો થતા મરિયમ માગદાલેણ, શાલોમી તથા યાકોબની માં મરિયમ બહાર ગઈ અને સુગંધી દ્રવ્યો ખરીદી લાવી. રવિવારે વહેલી સવારે સૂર્યોદય થતાં તેઓ સુગંધી દ્રવ્યો લઈને કબરે આવી. માર્ગમાં તેઓ માહુમાહે કહેવા લાગી કે કબરના પ્રવેશ દ્વારનો ભારે પથ્થર આપણે કેવી રીતે ખસેડીશું? કબરે આવીને તેઓએ જોયું કે એ ભારે પથ્થર ગબડી ગયો હતો અને કબરનું પ્રવેશ દ્વાર ખુલ્લું થઈ ગયું હતું. તેઓએ કબરમાં પ્રવેશ કરીને જોયું તો જમણી બાજુએ એક યુવાન બેઠો હતો. તેણે શ્વેત વસ્ત્રો ધારણ કરેલા હતા. એને જોઈને સ્ત્રીઓ ચમકી ગઈ. દૂતે કહ્યું, ગભરાશો નહીં, ક્રુસે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો ને, તે અહીં નથી. તે સજીવન થયા છે. તેમનું શબ જ્યાં હતું તે જગા જુઓ. હવે જાઓ, આ સમાચાર તેમના શિષ્યોને જણાવો. પિતરને પણ એ વિશે કહો કે ઈસુ તમારી આગળ ગાલિલમાં જાય છે. મૃત્યુ પહેલા તેમણે કહ્યું હતું તેમ તમે તેમને ત્યાં જોશો. સ્ત્રીઓ કબરેથી દોડી ગઈ. તેઓ ભય અને આશ્ચર્યથી એટલી બધી ધ્રુજતી હતી કે કોઈને કાંઈ કહી શકી નહીં. રવિવારે વહેલી સવારે ઈસુ સજીવન થયા. સૌ પ્રથમ મરિયમ માગદાલેણને તેમના દર્શન થયા. તેનામાંથી અગાઉ ઈસુએ 7 દુષ્ટ આત્મા કાઢ્યા હતા. શોક અને દુઃખમાં ડૂબી ગયેલા શિષ્યો પાસે જઈને તે પોકારી ઉઠી, મેં ઈસુને જોયા છે, તે જીવંત છે. પણ શિષ્યોએ વિશ્વાસ કર્યો નહીં. આ બધું બન્યા પછી તેઓમાંના બે જણ યરૂશાલેમથી ગામડે જતા હતા. ઈસુએ તેઓને બીજા સ્વરૂપમાં દર્શન દીધું એટલે તેઓ તેમને ઓળખી શક્યા નહીં. પણ તેઓને ખબર પડી કે તે ઈસુ છે ત્યારે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા અને બધાને એ સમાચાર જણાવ્યા. પણ કોઈએ તેઓની વાત પર વિશ્વાસ કર્યો નહીં. ફરીથી 11 શિષ્યો જમવા બેઠા હતા ત્યારે ઈસુએ તેઓને દર્શન દીધું. તેઓના અવિશ્વાસ અને કઠણ હૃદયને લીધે તેમણે તેઓને ઠપકો આપ્યો, કારણ જેઓએ તેમને સજીવન થયેલા જોયા હતા તેઓની વાત પર તેઓએ વિશ્વાસ કર્યો નહીં. ઈસુએ તેઓને આદેશ આપ્યો કે તમે આખા જગતમાં જાઓ અને આ શુભ સંદેશ દરેક સ્થળે સમસ્ત સૃષ્ટિને જણાવો. જે વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા લેશે તેનો ઉદ્ધાર થશે. જે વિશ્વાસ નહીં કરે તે દોષિત ઠરશે. વિશ્વાસ કરનારા મારા અધિકારનો ઉપયોગ કરી અશુદ્ધ આત્માઓ કાઢશે અને નવી ભાષાઓ બોલશે. તેઓ સર્પને પકડી લે અથવા ઝેર પી જાય તો પણ તેઓને કાંઈ નુકસાન થશે નહીં. તેઓ બીમાર લોકો ઉપર હાથ મૂકીને તેઓને સાજા કરી શકશે. પ્રભુ ઈસુ વાત પૂરી કરી રહ્યા ત્યારે તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. ત્યાં ઈશ્વરની જમણી તરફ તે બિરાજમાન થયા. શિષ્યો સર્વ સ્થળે જઈ ઉપદેશ કરવા લાગ્યા. પ્રભુ તેઓની સાથે હતા અને તેઓનો ઉપદેશ સાચો હતો. એ વાત ચમત્કારો દ્વારા સાબિત કરતા હતા.